नमस्कार विद्यार्थी मित्रों, तपोवन ग्रुप ऑफ स्कूल में आपनु स्वागत छे। तो विद्यार्थी मित्रों, आपणे चेप्टर नंबर 14 नैसर्गिक स्त्रोतो, आ चेप्टर नी अंदर आपणे छेल्ले भूमि प्रदूषण विषयनी वात करेली हती। जमीननुं धोवण शा माटे थाय छे तेना विषयनी वात करेली हती। आजना लेक्चरनी अंदर आपणे जलचक्र विषे जोईशुं अने आ सिवाय જમીનનું જે ક્ષરણ થાય છે, મતલબ જમીનનું જે ધોવાણ થાય છે, તો એ ધોવાણ કઈ રીતે અટકાવી શકાય, તેના કયા કયા ઉપાયો કરી શકાય, તેના વિશે આપણે આજના લેક્ચરની અંદર જોઈશું। તો આજના લેક્ચરની અંદર આપણે પ્રથમ પ્રશ્ન જોઈએ, ભૂમિનું ક્ષરણ એટલે શું। હવે જો ક્ષરણ પણ કહી શકીએ અથવા તો ધોવાણ પણ કહી શકાય, બરોબર। તો ભૂમિ ક્ષરણ પણ શબ્દ આપણે વાપરી શકીએ, અથવા તો ક્ષરણની બદલે બીજો શબ્દ કયો વાપરી શકાય છે, ધોવાણ, બરોબર। તો ભૂમિનું ક્ષરણ કોને કહેવામાં આવે છે, તો કે ભૂમિનું ક્ષરણ એટલે તીવ્ર પવન અને ઝડપથી વહેતા પાણી દ્વારા, બરોબર, જ્યારે જોરથી પવન ફૂંકાતો હોય અથવા તો ઝડપથી જ્યારે પાણી વહેતું હોય, તો તીવ્ર પવન અને ઝડપથી વહેતા પાણી દ્વારા જમીનનું ઉપરનું સ્તર દૂર થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે, ક્ષરણ કહેવામાં આવે છે। મતલબ કે જ્યારે વધુ ઝડપથી પવન ફૂંકાતો હોય અથવા તો જ્યારે વધારે વરસાદ પડે ત્યારે પાણી જે છે ઝડપથી વહેતું હોય છે, તો ઝડપથી વહેતા પાણી સાથે અથવા તો ઝડપથી વહેતા પવન સાથે આપણી જે જમીન હોય છે એ જમીનની સૌથી ઉપરનું સ્તર, હવે ભૂમિનું સૌથી ઉપરનું સ્તર એટલે કયું થાય, તો કે આપણે જેને માટી કહીએ છીએ તે, બરોબર। તો ભૂમિનું સૌથી ઉપરનું સ્તર એટલે માટી। હવે આ જે માટી છે એ માટીની અંદર શું હોય છે, અલગ અલગ પ્રકારના પોષક તત્વો હોય છે, સૂક્ષ્મજીવો હોય છે કે જે પાકને ઉગવામાં મદદ કરે છે, છોડનો વૃદ્ધિ અને વિકાસ કરવામાં મદદ કરે છે। પણ જ્યારે વધારે પવન ફૂંકાય અથવા તો વધુ ઝડપથી પાણી વહેતું હોય ત્યારે શું થાય છે, તો કે ભૂમિની ઉપરનું સ્તર એટલે કે જે આ માટી છે, બરોબર, એ માટી પાણી અથવા તો પવન સાથે ઉડી, પવન વધારે ફૂંકાતો હોય તો પવન સાથે ઉડી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી રહી છે, અથવા તો પાણી જ્યારે ઝડપથી વહેતું હોય ત્યારે શું થાય છે, એ પાણી સાથે માટી જે છે એ ગચડાય અને નદી અથવા તો દરિયામાં જતી રહે છે। તો જેના કારણે શું થાય છે, જમીનનું સૌથી ઉપરના સ્તરમાંથી ફળદ્રુપ માટી જે છે એ જતી રહે છે। હવે ફળદ્રુપ માટીનું પડ ઉપરથી નીકળી જવાથી શું થશે, એ જમીન જે છે એ ઉપજાઉ રહેશે નહીં। ઉપજાઉ એટલે કે હવે એ જમીન ઉપર આપણે કોઈ પાકનું વાવેતર, કોઈ વનસ્પતિ જે છે એને ઉગાડી શકતા નથી। તો જમીનની સૌથી ઉપરના સ્તરમાં આવેલી જે માટી, પોષક દ્રવ્યો યુક્ત માટી જે છે એ દૂર થઈ જવાની ક્રિયાને શું કહેવામાં આવે છે, ભૂમિનું ક્ષરણ। ત્યારબાદ આગળ ક્ષરણને રોકવા અને ઓછું કરવા માટેની કઈ કઈ રીતો છે, એવી કઈ કઈ પદ્ધતિઓ છે કે જેની મદદથી આપણે માટીનું જે ધોવાણ થાય છે, જે ક્ષરણ થાય છે, તેને આપણે અટકાવી શકીએ। તો એની અલગ અલગ રીતો છે, રીતો વિશેની વાત કરીએ તો સૌથી પહેલી અને કારગત રીત જો કોઈ હોય તો એ છે વૃક્ષારોપણ। મતલબ જો વૃક્ષોનું વાવેતર વધારે ને વધારે કરવામાં આવશે તો એનાથી શું થશે, માટીનું ધોવાણ જે છે એ અટકી જશે, બરાબર। કઈ રીતે અટકી શકે એની વાત કરીએ, જો આપણે વધારે વૃક્ષો વાવીશું તો જેટલા વૃક્ષો વધારે છે આવી રીતે, બરાબર, એમ શું થશે, વધુ વૃક્ષો હોવાના કારણે પવનની ગતિ જે છે એ ઘટી જશે, એટલે કે જોરથી પવન ફૂંકાતો હોય તો એ પવન જ્યારે વૃક્ષોમાંથી પસાર થશે તો એનાથી શું થશે, પવનની ગતિ ઘટશે। પવનની ગતિ ઘટવાના કારણે શું થશે, માટીના કણો જે છે એ પવન સાથે ઉડશે નહીં। બીજી પદ્ધતિ કઈ છે કે ભાઈ વધુ વૃક્ષો હોવાથી બીજો ફાયદો શું થાય, કે પાણી જો ઝડપથી વહેતું હોય તો એ પાણીની ગતિને પણ આ વૃક્ષો શું કરી દેશે, રોકી દેશે, ધીમી પાડી દેશે। હવે પાણીની ગતિ જે છે એ ધીમી પડવાથી પણ શું થશે, તો કે પાણીની ગતિ ધીમી પડવાથી પણ જમીનનું ધોવાણ થશે નહીં, ક્ષરણ થશે નહીં। આ સિવાય ત્રીજી વસ્તુ કહી છે કે વૃક્ષોના જે મૂળ છે એ મૂળ માટીના કણોને જકડી રાખવાનું કાર્ય કરે છે, તો વૃક્ષોના મૂળ માટીના કણોને જકડી રાખવાના કારણે પણ શું થાય છે, જમીનનું ક્ષરણ થતું નથી। તો આવી રીતે વૃક્ષારોપણી કરવાથી શું થશે, વધુ ને વધુ વૃક્ષોનું વાવેતર કરવાથી શું થશે, તો કે એક તો પવનની ગતિ જે છે ગતિ ઘટી જશે, આ ઉપરાંત વધુ વૃક્ષો હોવાના કારણે પાણીની ગતિમાં પણ ઘટાડો થાય, ત્રીજો ફાયદો શું થાય કે જ્યારે વરસાદ પડતો હોય ત્યારે જો વૃક્ષો હશે તો વૃક્ષો શું કરશે, એ વરસાદની ગતિ એટલે કે વરસાદનું પાણી જે છે એની ગતિને પણ ઘટાડી દેશે। નહીંતર ઘણી વખત કેવું થાય કે વરસાદ પડતો હોય તો વરસાદના જે છાંટાઓ છે, ટીપા છે પાણીના, એ ટીપાઓ જમીન સાથે ટકરાય ત્યારે શું કરે છે, એ માટી જમીનની જે છે એ અથડાવાના કારણે ટીપા શું કરશે, એ માટીને ઉછાળશે અને પાણી સાથે વહેતી થઈ જશે। પણ અહીંયા વધુ વૃક્ષો હોવાના કારણે શું થશે, વરસાદ પડશે તો વરસાદની ગતિને પણ એ રોકી દેશે, જેનાથી શું થશે, જમીનનું ક્ષરણ થશે નહીં। ત્યારબાદ બીજો ઉપાય છે ઘાસની રોપણી કરવી। ઘાસની રોપણી કરવાથી શું થાય છે, વધુ ને વધુ ઘાસ વાવવાથી જમીન ઉપર શું થાય છે, ઘાસ હવે તમે જોયું હશે કે ઘાસ જે છે એકદમ નજીક નજીક ઉગે છે,
અને આપણે બગીચાઓમાં એમના દરેક જગ્યાએ જોયું છે તો કોઈ ખુલ્લી જગ્યાઓ હોય, ખુલ્લા મેદાનો હોય, મેદાનોમાં ચોમાસા દરમિયાન ઘાસ ઉગી નીકળે છે. હવે ઘાસ જ્યારે ઉગી નીકળે છે તો ઘાસ એકદમ નજીક નજીક ગોઠવાયેલું હોય છે, અને ઘાસ હોય ત્યાં આપણે જમીન પણ દેખાતી નથી. તો ઘાસથી શું ફાયદો થશે કે ઘાસની રોપણી કરવાથી નજીક નજીક જો આવી રીતે અહીંયા ઘાસ ઉગેલું હોય તો ઘાસના કારણે જમીન દેખાતી નથી. તો જ્યારે પવન ફૂંકાશે બરોબર ત્યારે શું થશે, પવન સાથે માટીના કણો ઉડશે નહીં. બીજું કે ઘાસ જે છે આખી જમીન ઉપર પથરાયેલું હોય એટલે ઘાસના જે મૂળ છે એ મૂળ શું કરશે તો માટીના કણોને જકડી રાખશે, એટલે કે કદાચ પાણી ઝડપથી વહેતું હશે તો પણ શું થશે, એ ઘાસ ઉપરથી પસાર થશે, માટીના કણોને પોતાની સાથે લઈ જઈ શકશે નહીં. કારણ કે ઘાસના જે મૂળ છે એ મૂળ પણ શું કરે છે, માટીના કણોને જકડી રાખવાનું કાર્ય કરે છે. આ સિવાય ત્રીજી બાબત કઈ છે, ખેતરની ફરતે પાળા બનાવવા અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી. હવે જો આ કોને લાગુ પડે છે, ખેતરોમાં, ખાસ કરીને જમીનનું ધોવાણ સૌથી વધારે ખેતરોમાં થાય કે જ્યારે વધુ વરસાદ પડે છે ત્યારે શું થાય છે કે ખેતરોમાંથી જે પાણી બહાર નીકળે છે તો એ પાણીની સાથે ખેતરની સૌથી ઉપરની ઉપજાઉ માટી જે હોય અથવા તો ફળદ્રુપ માટી જે છે એ માટી પણ પાણી સાથે જતી રહે છે, જેના કારણે શું થાય છે, ખેતરો ધોવાઈ જાય છે અને ખેતરોમાં આપણે પાકનું વાવેતર કરી શકતા નથી. તો એના માટે શું કરવું જોઈએ, ખેતરની ફરતે પાળા કરવા જોઈએ. અહીંયા જોઈ શકો કે ભાઈ ખેતરની ફરતે ઊંચા પાળા કરેલા છે, બરાબર આટલી ઊંચાઈવાળા આ પાળા કરેલા છે, ખેતરની ફરતે પાળા કરેલા છે. અને બીજું શું કરેલું, પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી. તો પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માટે શું કરજો, પાળાની નીચેનો ભાગ આ જે ભાગ છે અહીંયા શું કરેલું છે, આ ગટર જેવું બનાવેલું છે, મતલબ ખાડો કરેલો છે ખેતરની ફરતે. એનાથી શું થશે કે જ્યારે વરસાદ પડશે બરોબર એનાથી શું થશે, અહીંયા જોઈ શકો કે આ જે ખેતર છે એ ખેતરમાં એણે શું કર્યું કે જ્યાં ખેતર પૂરું થાય ત્યાં શું કરેલો છે, પાળો કરેલો છે. હવે પાળો કરેલો છે અને પાળાની નજીક શું કરેલું છે, અહીંયા ખાડા કરેલા છે. હવે પાળાની નજીક ખાડા કરેલા છે એનાથી શું થશે કે જ્યારે વરસાદ પડશે ત્યારે વરસાદી પાણીની સાથે સાથે શું થશે, એ માટી પણ લેતું જશે. પણ એ પાણી જ્યારે આ ખાડામાં આવશે તો એનાથી શું થશે, ખેતરને પાણી સાથે જે માટી છે એ માટી બધી આ ખાડો જે છે એમાં નીચે બેસી જશે. બીજું કે પાણી જે જશે એ આ પથ્થરો જે રહ્યો ને પથ્થરોમાંથી ગળાઈને જશે, જેનાથી શું થશે, માટી જે છે ઓછામાં ઓછી એનું શું થશે, ધોવાણ થશે. તો આવી રીતે ખેતરની ફરતે જો પાળા કરવામાં આવે બરોબર તો પાળા બનાવવાથી શું થશે, પાણીના નિકાલની વ્યવસ્થા યોગ્ય રીતે થઈ શકે છે. મતલબ કે પાણી જે છે વ્યવસ્થિત રીતે ખેતરની બહાર નીકળી પણ જાય છે અને બીજો ફાયદો શું થશે, જમીનનું ધોવાણ પણ થતું નથી. તો આ પાળો કરેલો છે અને પાળાની બાજુમાં શું કરેલું છે, પાણીના નિકાલની વ્યવસ્થા કરેલી છે કે જેનાથી ખેતરનું પાણી પણ નીકળી જશે બહાર અને બીજો ફાયદો શું થશે, માટીનું ધોવાણ પણ થશે નહીં. આ સિવાય ત્રીજી બાબત, નદી કિનારે મોટા પથ્થરોની આડશો ગોઠવવામાં આવે. હવે જો ખાસ કરીને સૌથી વધારે જમીનનું ધોવાણ કોઈ જગ્યાએ થતું હોય તો એ નદીનો કિનારો છે. શા માટે, કારણ કે નદી જે છે એ નદીમાં જ્યારે ઝડપથી પાણી વહેતું હોય તો ઝડપથી વહેતું પાણી શું કરે છે, આ જે બંને કિનારા હોય નદીના બરાબર એ નદીના કિનારામાં જે માટી હોય ને એ માટીને પોતાની સાથે લેતું જાય, જેના કારણે શું થાય છે, દિવસે ને દિવસે એ કિનારાઓ જે છે એ કિનારાઓની માટી નદીના પાણીમાં ભળી અને દરિયામાં જતી રહે છે, જેના કારણે કિનારાઓ પોળા બનતા જાય છે, નદી મોટી બનતી જાય છે અને માટીનું ધોવાણ થતું જાય છે. તો આવું ન થાય એના માટે શું કરવું જોઈએ, નદી કિનારે મોટા પથ્થરોની આડશો ગોઠવવામાં આવે. મતલબ જો આ જે નદી કિનારો છે તો અહીંયા ફરતે બાજુ શું મૂકેલા છે, પથ્થરો મૂકેલા છે. હવે પથ્થરો મૂકવાથી શું થશે, આ ફરતે બાજુ તો પથ્થરો મૂકવાનો ફાયદો એ છે કે જેનાથી શું થશે, જ્યારે પાણી ઝડપથી નદીમાં વહેતું હશે ત્યારે પથ્થરોના લીધે માટી જે છે એ જમીનની પાણીની સાથે જશે નહીં, કારણ કે માટી ઉપર આપણે શું મૂકી દીધા છે, પથ્થરો મૂકી દીધા છે. તો પથ્થરોના લીધે શું થશે, ધોવાણ થશે નહીં. ત્યારબાદ ત્રીજી બાબત, પર્વતીય વિસ્તારોમાં ધાબા ખેતી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. હવે ધાબા ખેતી મતલબ શું એની વાત કરીએ પહેલાં. પર્વતીય વિસ્તારો, ખાસ કરીને પર્વતીય વિસ્તારમાં શું હોય છે, ઢાળવાળી જગ્યા હોય છે. તો જ્યારે વરસાદ પડે ત્યારે એ વરસાદી પાણી જે છે ઢાળવાળી જગ્યા હોવાના કારણે શું થશે, ઝડપથી નીચે આવશે અને ઝડપથી નીચે આવવાના કારણે શું થશે તો કે ઝડપથી નીચે આવવાના કારણે
જમીન જે છે એ ઝડપથી ધોવાઈ જશે. તો આવું ન થાય એના માટે શું કરી શકાય, જે પર્વતીય વિસ્તારો છે, દાખલા તરીકે જો આ પર્વતીય વિસ્તાર છે, ઢાળવાળી જગ્યા છે એકદમ, તો આવી ઢાળવાળી જગ્યામાં શું કરવામાં, ધાબા ખેતી મતલબ સ્ટેપ પાડવામાં આવે પગથિયાની જેમ, મતલબ પર્વત છે તો એમાં જો અહીં તમે જોઈ શકો કે આવી રીતે આ શું કરેલા છે, સ્ટેપ પાડેલા છે, એક પછી એક બધા સ્ટેપ પાડેલા છે. સ્ટેપ પાડવાથી શું થશે કે પાણી જે છે આ એક આ બે આવી રીતે આ શું કરેલા છે જો અહીં આ સ્ટેપ પાડેલા છે બધા, બરાબર. તો સ્ટેપ પાડવાનો ફાયદો શું થાય છે ધાબા ખેતીમાં કે આવી રીતે પહેલાં થોડીક સપાટ જમીન કરે, પછી ફરી પાછી નીચે થોડીક સપાટ, પછી ફરી પાછી નીચે થોડીક સપાટ. તો આવી રીતે કરવાથી શું થાય છે, પાણી ઝડપથી નીચે નહીં આવે, ખ્યાલ આવે છે. પાણી શું થશે, રોકાતું રોકાતું નીચે જાતે, જેના કારણે શું થશે, જમીન જે છે એનું ધોવાણ થશે નહીં. તો પર્વતીય વિસ્તારોમાં આવી રીતે શું કરવામાં આવે છે, ધાબા ખેતી કરવામાં આવે તો પર્વતીય વિસ્તારોની માટીનું ધોવાણ જે છે એ થતું નથી, બરાબર. તો આવી રીતે આટલી બાબતોનું જો ધ્યાન રાખવામાં આવે તો શું કરી શકાય છે, જમીનનું ધોવાણ, ભૂમિનું ક્ષરણ જે છે એ અટકાવી શકાય છે, બરાબર. ત્યારબાદ આપણે હવે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, જીવાવરણની ગતિશીલ અને સ્થાયી સ્થાના કારણે બને છે. જીવાવરણ જે છે ગતિશીલ અને સ્થાયી સ્થાના કારણે બને છે તે દ્વારા શું થાય છે. હવે જીવાવરણ, તો જીવાવરણ કોને કહેવાય, તો કે પૃથ્વી ઉપરની એવી જગ્યા કે જ્યાં સજીવો વસવાટ કરતા હોય, બરાબર. બીજું કે જ્યાં જીવાવરણ હોય, સોરી, પૃથ્વી પરની એવી જગ્યા કે જ્યાં સજીવો વસવાટ કરતા હોય છે, જ્યાં જમીન હોય, જ્યાં પાણી હોય, જ્યાં હવા હોય, એ જગ્યાને શું કહેવામાં આવે છે, જીવાવરણ કહેવામાં આવે છે. તો જીવાવરણ ગતિશીલ મતલબ સક્રિય કોના કારણે છે, બરાબર. પૃથ્વી ઉપર જીવન શા કારણે છે એની વાત કરીએ તો જીવાવરણના જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે થતી આંતરક્રિયા. હવે જીવાવરણ જે છે આપણે પહેલાં જ પ્રશ્નની અંદર જોયેલું હતું, બરાબર, કે જ્યાં જમીન હોય, પાણી હોય, હવા હોય અને એ જગ્યા કે જ્યાં સજીવો વસવાટ કરતા હોય, અને ચારેય વસ્તુ જ્યાં હોય એને આપણે શું કહીશું, જીવાવરણ. તો જીવાવરણની અંદર બે વસ્તુ હશે, બરાબર, કહીએ કહીએ, એક હશે જૈવિક ઘટકો અને એક કોણ હશે, અજૈવિક. જીવાવરણમાં જૈવિકનો મતલબ કોણ થશે, સજીવો, અને અજૈવિકનો મતલબ કોણ થશે, નિર્જીવો. તો જીવાવરણમાં જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે આંતરક્રિયા થાય છે. આંતરક્રિયા થવું મતલબ આપલે થવી. દાખલા તરીકે આપણે જે જગ્યા ઉપર રહીએ છીએ તો આપણે જીવાવરણમાં રહીએ છીએ એવું કહી શકીએ. જીવાવરણને આપણે શું કહેવાય, જૈવિક ઘટકો કહેવાય, બરાબર. તો હવે શું બને છે કે આપણે જે છે અજૈવિક ઘટકો ઉપર આધાર રાખીએ છીએ, જેમ કે આપણે પીવા માટેનું પાણી જે છે તો પાણીની જરૂર પડે છે, શ્વાસ લેવા માટેની હવાની જરૂર પડે છે. તો આપણે જૈવિક ઘટક ત્યાં આપણે શું કર્યું, અજૈવિક ઘટક ઉપર આધાર રાખ્યો, તો એને શું કર્યું કહેવાય, આંતરક્રિયા કરી એમ કહેવાય. ખ્યાલ આવે છે, આંતરક્રિયા કરવી મતલબ એકબીજા ઉપર આધાર રાખીને જીવવું, એને શું કહેવાય, આંતરક્રિયા કરવી. તો જીવાવરણમાં જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે શું થાય છે, આંતરક્રિયા થાય છે, મતલબ આપલે થયા કરે છે, જેના કારણે જીવાવરણ જે છે એ ગતિશીલ રહે છે. ગતિશીલ રહેવું મતલબ સક્રિય રહે છે, ચાલતું રહે છે, બરાબર. અને બીજું સ્થાયી બને છે. સ્થાયી બનવું મતલબ ત્યાંને ત્યાં જ વસવાટ કરે. ઉદાહરણ તરીકે જે જગ્યા ઉપર યોગ્ય માત્રામાં પાણી હોય, જે જગ્યા ઉપર પૂરતી હવા, ચોખ્ખી હવા મળી રહેતી હોય, જે જગ્યા ઉપર સારી જમીન હોય, તો સજીવો જે છે બધા ત્યાં જ વસવાટ કરવાના છે. તો એક જ જગ્યાએ વસવાટ કરે છે એટલા માટે આપણે એને શું કહીશું, સ્થાયી બનવું એમ કહેવાય. ઉદાહરણ તરીકે આપણા જે દાદા દાદીઓ જે છે, બરાબર, તો એ વર્ષોથી ગામડે રહે છે. હવે તમે જોયું હશે કે કોઈ ગામડું ક્યારેય ખાલી નથી થતું, શું કામ, અથવા તો કોઈ શહેર જે છે ક્યારેય ખાલી નથી થઈ જતું. કારણ દાખલા તરીકે આપણે અહીંયા સુરતમાં રહીએ છીએ, બરાબર, તો સુરત વર્ષોથી છે, તો સુરતનું જીવાવરણ જે છે એ સ્થાયી કહેવાય. સ્થાયીનો મતલબ શું થયો અહીંયા, કે આપણે વર્ષોથી એકની એક જગ્યા ઉપર જીવીએ છીએ. કારણ શું, કારણ કે આપણે અહીંયા હવા મળી રહે છે, ચોખ્ખી હવા મળે છે, ત્યારબાદ પાણી મળી રહે છે, બરાબર, દરેક વસ્તુ આસાનીથી મળી રહે, એટલા માટે આપણે એવું કહી શકીએ કે જીવાવરણ સ્થાયી બને છે. અને ગતિશીલ બનવું મતલબ વર્ષો વર્ષ, પેઢી દર પેઢી જે છે એ આ જગ્યા ઉપર જીવંત રહે છે, બરાબર. બીજું, તો આંતરક્રિયાથી શું થાય છે, જીવાવરણના વિવિધ ઘટકો વચ્ચે પદાર્થોની આપલે થાય છે. કેવા પદાર્થો, નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન, પાણી અને ઉર્જાનું જે છે સ્થળાંતરણ થાય છે. મતલબ આપણે વનસ્પતિ ખાઈએ છીએ, વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ તો વનસ્પતિમાં રહેલી ઉર્જા આપણે મળે છે. આપણું મૃત્યુ થાય તો આપણા શરીરનું વિઘટન થાય તો ફરી પાછી એ પોષક દ્રવ્યો જમીનમાં જાય છે.
છે. આ સિવાય આપણે જમીનમાંથી પાણીનો ઉપયોગ કરીએ છીએ, જમીનનો ઉપયોગ કરીએ છીએ, એટલે એવું કહી શકાય કે જીવાવરણની અંદર સજીવો જે છે એ સતત શું કરતા હોય છે, આંતરક્રિયા કરતા હોય છે. આંતરક્રિયા કરવી મતલબ એકબીજા સાથે આપલે કરતા હોય છે, અને આપલેમાં મુખ્યત્વે આવા પદાર્થો જે છે ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન, પાણી આ બધી વસ્તુની આપલે થતી હોય છે. તો આવી રીતે જીવાવરણની ગતિશીલ અને સ્થાયી જે છે એ કોના દ્વારા થાય છે, તો ખાસ કરીને સજીવો વચ્ચે થતી આંતરક્રિયા વડે. બરાબર, જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે થતી આંતરક્રિયાના કારણે જીવાવરણ જે છે ગતિશીલ અને સ્થાયી બને છે. તો ખ્યાલ આવી ગયો આંતરક્રિયાનો મતલબ શું થાય છે, આપલે કરવી. જીવાવરણના જૈવિક ઘટકો જે છે અજૈવિક ઘટકો ઉપર આધાર રાખે છે, તો તમે એને આંતરક્રિયા કરી એમ કહી શકાય. ત્યારબાદ હવે નેક્સ્ટ પ્રશ્ન, કુદરતમાં જલચક્ર. હવે આ પ્રશ્ન જે છે આપણે આગળના ચેપ્ટરની અંદર આગળના લેક્ચરોમાં જોયેલો હતો, એ જ વસ્તુ જે છે એ ફરી પાછી રિપીટ થાય છે પણ થોડીક અલગ રીતે. તો જળચક્ર કોને કહેવાય, પહેલાં એની વાત કરીએ તો જળસ્ત્રોતનું પાણી બાષ્પીભવન થતાં. હવે જળસ્ત્રોતો મતલબ કોઈ પણ હોઈ શકે, તળાવ, નદી, દરિયો, સરોવર, આ બધા જળસ્ત્રોતો છે. તો જળસ્ત્રોતોમાંથી પાણીનું બાષ્પીભવન થાય છે, અને એ બાષ્પીભવન થતાં, બાષ્પીભવન થવું મતલબ પાણીની વરાળ થવી. તો જળસ્ત્રોતોમાંથી પાણીનું બાષ્પીભવન કહેતા પાણીની વરાળ થાય છે. આ પાણીની જે વરાળ છે એ વરાળ જ્યારે વાતાવરણમાં જાય મતલબ હવામાં ઉપર જાય છે ત્યારે શું થાય છે, આ વરાળ ઠંડી પડે છે. શા માટે, કારણ કે વરાળ જેમ જેમ ઉપર જશે બરાબર એમ જમીનથી દૂર થાય છે. પૃથ્વી ઉપર જે છે એ જમીનની સપાટી સૂર્યપ્રકાશ પડવાથી જમીન જે છે એ ગરમ હોય છે, અને જમીન ગરમ થાય એટલે જમીનની આજુબાજુની હવા પણ ગરમ થાય છે. પણ જે જળસ્ત્રોતોના પાણીનું બાષ્પીભવન થવું, પાણી બાષ્પીભવન થવું મતલબ પાણીની વરાળ બનવી. તો પાણીની વરાળ થાય છે એ વરાળ જ્યારે ઉપર જાય, તો પૃથ્વીથી આપણે જેમ જેમ ઉપર જઈશું ને એમ હવા કેવી થતી જાય, ઠંડી પડતી જાય. અને એટલા માટે તમે જો કે ઉનાળાની અંદર લોકો હિલ સ્ટેશન ઉપર ફરવા જાય છે. હિલ સ્ટેશન મતલબ પર્વતીય વિસ્તારોમાં ફરવા જાય, અથવા તો તમે કોઈ પર્વતીય વિસ્તારોમાં જાઓ તો ત્યાં ઠંડુ લાગે. શું કામ, કારણ કે પર્વત જે છે એ પૃથ્વીની સપાટીથી ઉપર હોય છે. તો પાણીની વરાળ જ્યારે ઉપર જશે એમ શું થશે, ઠંડી પડશે. અને વરાળ ઠંડી પડશે એટલે શું થશે, ફરી પાછું કેમાં રૂપાંતર થાય એનું પાણીમાં. આ ખાસ યાદ રાખો બરાબર, પાણીને ગરમ કરશો એટલે શું બનશે, વરાળ. અને એ જ વરાળ ઠંડી પડે એટલે ફરી પાછું શામાં રૂપાંતર થાય છે, પાણીમાં. તો વરાળ ઠંડી પડતા વરસાદના સ્વરૂપમાં પાણી પૃથ્વીની સપાટી ઉપર પાછું આવે છે. મતલબ જે પાણી પૃથ્વીની સપાટી ઉપરથી વરાળ બનીને ઉપર ગયું હતું એ જ પાણી વરસાદ સ્વરૂપે ફરી પાછું ક્યાં આવે છે, પૃથ્વીની સપાટી ઉપર આવે છે. અને નદીઓ દ્વારા આ પાણી સમુદ્રમાં પહોંચે છે, મતલબ ફરી પાછું એ પાણી જે છે નદીઓમાં જાય છે, સરોવરો તળાવ ભરાય છે, અને અમુક ટકા પાણી જે છે કેમાં જાય છે, સમુદ્રમાં. તો આખી ઘટનાને શું કહેવાય છે, જળચક્ર. મતલબ પાણી ચક્રીય રીતે વહન પામે છે. દાખલા તરીકે સમુદ્રમાંથી પાણી શું થાય છે, વરાળ થાય છે. વરાળ થઈને ક્યાં ગઈ, વાતાવરણમાં ગઈ. એ વાતાવરણમાં ગયેલી વરાળ ઠંડી પડે છે, ઠંડી પડે છે એટલે ફરી પાછું શું થાય છે, વરસાદ સ્વરૂપે નીચે આવે છે. જમીન ઉપર પડે, દરિયામાં પડે, જમીન ઉપર વરસાદ પડે છે, એ વરસાદી પાણી નદીમાં જાય, નદીમાંથી ફરી પાછું પાણી ક્યાં આવી ગયું, દરિયામાં. તો આવી રીતે જે પાણીનું ચક્રીય વહન થાય છે તેને આપણે શું કહીશું, જળચક્ર. આગળ જળચક્ર જે છે ખરેખર મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને સજીવો વચ્ચે થતું પાણીનું સક્રિય વહન છે. બરાબર, જળચક્ર એવું છે, મૃદાવરણ, મૃદાવરણ એટલે જમીન, જમીનમાંથી પાણીની શું થાય છે, વરાળ. જમીન ઉપર જે પાણીના સ્ત્રોતો છે, નદી, તળાવ, દરિયો, સમુદ્ર આ બધું, તો નદી ઉપર જે પાણીના સ્ત્રોતો છે, જમીન ઉપર જે પાણીના સ્ત્રોતો છે એમાંથી પાણી ક્યાં જાય છે, વાતાવરણમાં જાય છે. બરાબર, વાતાવરણમાં ક્યાં સ્વરૂપે જાય છે, વરાળ સ્વરૂપે. વરાળ ઠંડી પડે છે એટલે વરસાદ સ્વરૂપે ફરી પાછું પાણી ક્યાં આવે છે, પૃથ્વી ઉપર આવે છે. અને પૃથ્વી ઉપર ક્યાં જાય છે, તો કે પૃથ્વી ઉપર પાણી આવશે જમીન ઉપર, તો નદી, તળાવ, સરોવર આ બધામાં જાય. તો નદી, તળાવ, સરોવર એ બધાને શું કહેવાય છે, જલાવરણ કહેવાય. તો જો મૃદાવરણમાંથી પાણી વાતાવરણમાં ગયું, વાતાવરણમાંથી પાણી ફરી પાછું ક્યાં આવે છે, જલાવરણમાં આવે છે. અને જલાવરણમાં પાણી આવે એટલે સજીવો જે છે પાણીનો ઉપયોગ કરે છે. તો આવી રીતે જળચક્ર મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને સજીવો વચ્ચે થતું પાણીનું ચક્રીય વહન છે. ચક્રીય મતલબ એકમાંથી બીજામાં સતત વહન પામ્યા કરે છે. જેમ કે જમીન ઉપરથી વાતાવરણમાં, વાતાવરણમાંથી ફરી પાછું જલાવરણમાં, જ્યાંથી સજીવોમાં, આવી રીતે પાણીનું ચક્રીય વહન થાય છે એને શું કહેવામાં આવે છે, જળચક્ર. બીજું કે સપાટીય જળ સૂર્યની ઉષ્માથી બાષ્પીભવન પામી અને પાણી જે છે એમાં ફેરવાય છે, બાષ્પમાં ફેરવાય છે. બરાબર, સપાટીય જળ મતલબ
जमीन पर पानी है दरिया दरिया में नदी में तलाव में सरोवर में आ सपाटीय जल से सूर्य प्रकाश पड़ से तो सूर्य की गर्मी कारण पानी शू थे बाष्पीभवन थे मतलब पानी की वराल बन सब आ वराल त्यार पछी क्या जाए ऊपर जाए आ सीवाय बीजे क्या थी बाष्पनु निर्माण थे तो कि वनस्पति में बाष्पोत्सर्जन की क्रिया बाष्पोत्सर्जन बाष्प एटले वराल उत्सर्जन करवू एटले दूर करवू प्रवर्तव एट बाष्पोत्सर्जन कहवा तो वनस्पति में बाष्पोत्सर्जन की क्रिया द्वारा अने सजीवों में श्वसन की क्रिया द्वारा शू थे पानी बाष्प पानी की बाष्प गुमावे मतलब आप जैसे श्वासोश्वास की क्रिया करे बराबर तरह उश्वास की क्रिया दरमियान पानी बाहर निकले अँ श्वसन मतलब खास याद रखो श्वासोश्वास नहीं था पर आ तो आपने समझण पर एट कीधु कि उश्वास स्वरूपे खरेखर तो श्वसन मतलब शू थ आपो जो कोष हो कोषनी अंदर जो ग्लूकोज अणु हो ग्लूकोजन विघटन थवाते मतलब ग्लूकोजना अणुन ऑक्सिजन शू करे तोड़े तो ग्लूकोजना अणुन विघटन थवाती एम शू छूटू पड़े ऊर्जा मुक्त थाय तो ये ऊर्जा मुक्त करने क्रिया ने शू कहवा श्वसन कहवाय पर जयरे ऊर्जा मुक्त थाय तरह साथ साथ पानी छूटू पड़े एटले कीधु कि सजीवों में श्वसन की क्रिया द्वारा तो अँ श्वसन मतलब श्वासोश्वास नहीं श्वास लेव के श्वास बहार काढ़व नहीं श्वसन मतलब शू थे सजीवों कोषों में रहेला ग्लूकोजन विघटन थवा ऊर्जा मुक्त थाय जेने शू कहवाय श्वसन तो ज्यारे ऊर्जा मुक्त थाय त्यारे साथे साथे पाणी मुक्त थाय तो आ पाणी आपणे उश्वासनी क्रिया दरमियान बहार काढीए छीए क्या स्वरूपे वराळ स्वरूपे तो आवी रीते पाणीनी बाष्प जे छे ई जो कई कई जग्याए छूटी पड़े छे एक तो सपाटीय जल जे छे एनुं बाष्पीभवन थवाथी पाणीनी बाष्प बने छे आ उपरांत वनस्पति में बाष्पोत्सर्जननी क्रिया मतलब वनस्पति जयरे प्रकाश संश्लेषण करे ने त्यारे पण शू थाय छे पाणीनी वराळ थाय छे अने आ उपरांत सजीवो जे छे एमां कई क्रिया थाय छे श्वसननी क्रिया तो सजीवों में श्वसननी क्रिया दरमियान पण शू थाय छे पाणीनी बाष्प जे छे हवामां मुक्त थाय छे तो आवी रीते अलग अलग जग्याएथी पाणीनी वराळ जे छे छूटी पड़े छे हवे आ पाणीनी वराळ जे छे वातावरणमां क्यां जाय छे ऊपर जाय छे वातावरणमां ऊपर जशे एटले केवी पड़शे ठंडी पड़शे तो पाणीनी बाष्प वातावरण में उपर जाए अने ठंडी पड़े छे हवे ठंडी पड़ेली वराळ सेमा रूपांतर पामशे पाणीना नाना नाना टीपाओ में बीजू के संघनन हवे ए जे पाणीना नाना नाना टीपाओ बनशे ए पाणीना नाना नाना टीपाओनुं शुं थशे संघनन थशे संघनन थवुं मतलब जोड़ावुं भेगुं थवुं तो छूटा छूटा जे पाणीना सूक्ष्म टीपाओ जे छे पवन वडे के ना वडे शुं थशे संघनन थशे संघनन थशे एटले नाना नाना टीपाओ जे छे मोटा टीपाओमां रूपांतर पामे अने आ मोटा टीपाओ जे छे वरसाद स्वरूपे बरफ स्वरूपे अथवा तो हिम स्वरूपे पृथ्वी पर फरी पाछू आवे मतलब घणी वक्त वरसाद स्वरूपे आवे छे घणी वक्त तमे जोयुं हशे कि करा पड़े बरफना टुकड़ाओ अथवा तो हिम ए पण बरफ पड्यो खास करीने काश्मीर माने ज्यां बरफ पड़े छे तो आवी रीते आ पाणी जे छे फरी पाछो पृथ्वी पर आवे छे बीजुं के वरसाद स्वरूपे जे पाणी पृथ्वी पर आवे छे ए पाणीमांथी केटला टका पाणी जे छे ए शुं थाय छे जमीनमां शोषण पामे छे बराबर जेने आपणे शुं कहीए छे भूमिय जळ कहीए छे मतलब वरसाद पड़े तो वरसादनुं पाणी सीधुं जमीनमां उतरी जाय तेने शुं कहेवाय छे भूमिय जळ बीजुं के केटलुं भूमिय जळ जे छे ए झरणा द्वारा सपाटी पर आवे छे मतलब जमीन अंदर उतरेलू पाणी जे छे मोटा मोटा पहाड़ों जो ए पहाड़ों में पाणी फरी पाछू बहार आवे अने झरणा स्वरूपे वहे छे बीजू के वरसाद स्वरूपे आवता पाणीनो केटलोक भाग जलाशयो नदी कूवा वगैरह में आवे छे मतलब ज्यारे वरसाद पड़े छे तो ए वरसादनुं पाणी का तो नदी में भळी जाय छे अमुक टका पाणी जे छे कूवा में जाय छे अथवा तो बीजा जलाशयो जेम के तळाव सरोवर आमा बधामां शू थाय छे ए पाणी जमा थाय छे तो अहींया जो आ चित्र द्वारा तमे ए समझी शको के पाणी जे छे बराबर ए पाणी केटली जग्याएथी वराळ स्वरूपे रूपांतर पामे छे एक तो जल स्त्रोत अने आपणे सपाटीय जल कही शकीए जमीन उपर जे पाणी होय जेम के नदी तळाव सरोवर दरियो तो आ सपाटीय जल जे छे एना उपर सूर्यनी गरमी पड़शे तो गरमी पड़वाने कारणे पाणी गरम थशे अने ए पाणी गरम थशे एने शू थशे वराळ बनशे वराळ बनशे एने आपणे शू कहीशुं बाष्पीभवन तो एक तो आ जे सपाटीय जल छे एनुं बाष्पीभवन थाय छे बीजुं कोण वनस्पति वनस्पति में कई क्रिया थाय छे बाष्पोत्सर्जन की क्रिया क्यारे ज्यारे वनस्पति प्रकाश संश्लेषण करे त्यारे तो वनस्पति बाष्पोत्सर्जन की क्रिया दरमियान पण शू करे छे वराळ मुक्त करे छे तो सपाटीय जळमांथी पाणीनी वराळ मुक्त थाय छे वनस्पतिमांथी पाणीनी वराळ मुक्त थाय छे सजीवो श्वसन दरमियान वराळ मुक्त करे छे आ बधी वराळ जे छे क्यां जाय छे ऊपर जाशे
ઉપર જશે વરાળ, ઉપર પહોંચે એટલે શું થશે, ઠંડી પડશે. હવે વરાળ ઠંડી પડશે એટલે શું થશે, નાના નાના પાણીના ટીપાઓ જે છે ટીપાઓમાં રૂપાંતર થશે. તો આવી રીતે હવે આ જે પાણીના નાના નાના ટીપાઓ છે એનું સંઘનન થાય. સંઘનન થવું મતલબ ટીપાઓ ભેગા થાય. નાના નાના ટીપાઓ ભેગા થવાથી શું બનશે, મોટા ટીપાઓ બનશે. અને આ મોટા ટીપાઓ જે છે વરસાદ સ્વરૂપે ક્યાં આવશે, પૃથ્વી ઉપર નીચે પડશે. હવે જો વાતાવરણ વધારે ઠંડુ હોય ને તો શું થશે, એ પાણીના ટીપાઓ જે છે શેમાં ફેરવાય જાય, બરફના બરફમાં ફેરવાય જાય. એટલા માટે ઘણી વખત વરસાદ જે છે બરફ સ્વરૂપે પડે છે અથવા તો પાણી સ્વરૂપે પડે છે. બરાબર. આગળ તો આપણે રોજિંદા જીવનની અંદર આ પાણી જે છે એનો ઉપયોગ કરીએ છીએ, મતલબ વરસાદી પાણી જે છે એનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત વનસ્પતિઓ જે છે એ મૂળ દ્વારા પણ શું કરે છે, ભૂમિય જળ. ભૂમિય જળ મતલબ જમીનની અંદર સંગ્રહ પામેલા પાણીનું શોષણ કરે છે. આ સિવાય અન્ય સજીવો, જીવજંતુઓ, સ્થળજ પ્રાણીઓ મતલબ જમીન ઉપર વસવાટ કરતા પ્રાણીઓ વિવિધ ક્રિયાઓમાં પાણીનો ઉપયોગ કરે છે. બીજું કે પાણી જે છે ઘણા બધા પદાર્થોને દ્રાવ્ય કરવા માટે સક્ષમ દ્રાવક છે. મતલબ તમે જોયું હશે કે મોટા ભાગના પદાર્થો જે છે પાણીમાં ઓગળી જાય છે. એટલા માટે એવું કહેવાય કે પાણી ઘણા બધા પદાર્થોને દ્રાવ્ય કરવા માટે સક્ષમ દ્રાવક છે. બીજું કે પાણી દ્રાવક મતલબ એમાં આસાનીથી વસ્તુ ઓગળી જાય એને શું કહેવાય, દ્રાવક કહેવાય. તો પાણીમાં મોટા ભાગના પદાર્થો ઓગળી જાય છે એટલા માટે પાણીને શું કીધું છે, સક્ષમ દ્રાવક કીધું. બીજું કે પાણી જ્યાં જ્યાંથી પસાર થાય છે તેમાં શું થાય છે, વિવિધ પ્રકારના ખનિજો જે છે એ દ્રાવ્ય થાય છે. મતલબ પાણીઓ જ્યાં જ્યાંથી પસાર થશે જમીન ઉપરથી જ્યાં જ્યાંથી પસાર થશે તો જમીનની અંદર જે ખનિજ દ્રવ્યો છે એ ખનિજ દ્રવ્યો શું થશે, પાણીમાં દ્રાવ્ય થશે. બીજું કે તો આવી રીતે નદીમાંથી વહેતા પાણી દ્વારા ઘણા પોષક દ્રવ્યો સપાટીથી મતલબ પૃથ્વીની સપાટી ઉપરથી દરિયા કે સમુદ્રમાં જાય છે અને એ પોષક દ્રવ્યોનો ઉપયોગ કોણ કરે છે, દરિયાઈ સજીવો કરે છે. બીજું કે દરિયા અને સમુદ્રમાં આવતું પાણી ફરી પાછું એનું શું થાય છે, બાષ્પીભવન થાય છે. અને ફરી પાછું એ બાષ્પીભવન પામેલું પાણી ઉપર જાય છે, વરાળ ઠંડી પડે છે, ઠંડી પડેલી વરાળ ફરી પાછી પૃથ્વી ઉપર ક્યાં સ્વરૂપે આવે છે, વરસાદ સ્વરૂપે આવે છે. તો આવી રીતે પાણી જે છે એ જમીન ઉપરથી વાતાવરણમાં, વાતાવરણમાંથી ફરી પાછું જમીન ઉપર આવે છે. તો આ રીતે જલચક્ર જે છે એ કન્ટિન્યુ ચાલતું રહે છે. બરાબર. જેના કારણે પૃથ્વી ઉપર જીવાવરણ જે છે એ શક્ય છે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધીનું જોયું, ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં આપણે નાઇટ્રોજન ચક્ર વિશેનો પ્રશ્ન જે છે એ જોઈશું. થેન્ક યુ.